तरफ अमदावादमां वधता जता कोरोना केसने लईने लોકોમાં ચિંતા છે। અમદાવાદીઓએ શહેરમાં ફરી લોકડાઉનની માંગ કરી છે। સંપૂર્ણ લોકડાઉન ન થઈ શકે તો ઓડ ઇવન પદ્ધતિની માંગ કરી છે। જ્યાં ભીડ થાય છે તેવા સ્થળો પર લોકડાઉનની માંગ ઉઠી છે। કેસ ઘટાડવા માટે સરકાર કડક પગલાં ભરે તેવી પણ માંગ છે। લોકો કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન નથી કરી રહ્યા તે પ્રકારના નિવેદન પણ સામે આવ્યા છે। राजकोट अने गामडाओमां कोरोनाना केसीस सतत वधी रह्या छे अने आज आंकड़ा गुजरात माटे अने सरकार माटे चिंतानो विषय बन्यो छे। त्यारे राजकोटना केटलाक लोकोए स्वैच्छिक लॉकडाउन करवानी एक जाहेरात करी छे, जेमां अमुक मार्केटो जे छे, अमुक जग्याओ जे छे તે સ્વૈચ્છિક બંધ રખાશે। અમદાવાદના લોકોનું શું માનવું છે આ મામલે? કારણ કે અમદાવાદમાં ભલે કેસીસ ઘટ્યા છે પરંતુ વધવાની શક્યતાઓ અહીંયા ચોક્કસ રહેલી છે, તેને લઈને લોકો શું કહે છે તે જાણીશું। આપ શું કહેશો? જે પ્રકારે રાજકોટ ને અલગ અલગ જગ્યાએ જામનગર છે ત્યાં સ્વૈચ્છિક લોકડાઉનની એક લોકો માની રહ્યા છે, કરવાની ઈચ્છા ધરાવી રહ્યા છે, અમદાવાદમાં શું થવું જોઈએ? અમદાવાદમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે અને લોકડાઉનની જરૂર છે। અમારા પોતાના પરિવારમાં પણ આ અઠવાડિયામાં જ 4-5 જણના મૃત્યુ થઈ ગયા કોરોનાને, તો આ જોઈને લાગે છે લોકડાઉન ફરી લાવવાની જરૂર છે, અન્યથા અહીંયા પણ કેસો એટલા વધી જશે, અમે તો ડરીએ છે, બહાર જવા માટે પણ તૈયાર નથી। એવી હાલતમાં જો સરકાર એવો નિર્ણય લે તો અમે મંજૂર છે। કેવા પ્રકારનું લોકડાઉન? સંપૂર્ણ લોકડાઉન કે કેવું લોકડાઉન હોવું? આમ જોવા જઈએ તો સંપૂર્ણ લોકડાઉનની જરૂર છે, પણ છતાંય જો ઇકોનોમિકલી પ્રોબ્લેમ થતો હોય તો ઓડ ઇવન ડેનું રાખે, જે બજારોમાં જે અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે ખુલ્યા પછી બહુ બધી ભીડ થઈ રહી છે, તો ત્યાં ઓડ ઇવનનો રૂલ્સ લાગુ કરી અને ચાલુ કરવામાં આવે, ઓડ ઇવનનો રૂલ્સ લાગુ કરવું જોઈએ। આપ શું કહેશો? જે પ્રકારે તમે દુકાન ધરાવો છો, માર્કેટમાં પણ જતા હશો, ત્યાંનો માહોલ શું છે? એ માહોલના કારણે સંક્રમણ ફેલાવાની શક્યતાઓ કેટલી વધારે અને શું થવું જોઈએ? સંક્રમણને જોતા એવું લાગે છે કે અમુક જગ્યાએ ભીડ વધારે હોય છે, તો પછી અઠવાડિયું કે 14 દિવસ જેવું લોકડાઉન લાવવું જોઈએ પાછું, જેનાથી સંક્રમણ ઓછું થાય અને